नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન ડિજિટલ અભ્યાસક્રમ શ્રેણીમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 1 વિષય કમ્પ્યુટરનો અભ્યાસ કરવાના છીએ. તો આગળના ભાગ 1માં આપણે કમ્પ્યુટરનો પાઠ 2 કમ્પ્યુટરના ભાગો વિશે અભ્યાસ કર્યો હતો, જેમાં આપણે કીબોર્ડ વિશે અભ્યાસ કર્યો હતો. કીબોર્ડ મોનિટર, બરાબર? તો કીબોર્ડ એનો ઉપયોગ લખવા માટે થાય છે, બરાબર? કીબોર્ડ પર ઘણી બધી કી આવેલી હોય છે, જેમાં એથી ઝેડ સુધીની કી એને અક્ષર કી કહેવામાં આવે છે. જ્યારે 1 થી 0 સુધીની કીને અંક કી તરીકે ઓળખીએ છીએ, બરાબર? એ પછી આપણે માઉસ વિશે અભ્યાસ કર્યો હતો, બરાબર ને? જેમાં મોનિટર પર નિર્દેશ કરવા માટે માઉસનો ઉપયોગ થાય છે. માઉસ પેડ પર રખાય છે. માઉસ પર 2 કે 3 બટન હોય છે. આવો એરો હોય એને માઉસ પોઇન્ટર કહેવામાં આવે છે. એ પછી સીપીયુ એ કમ્પ્યુટરનો મુખ્ય ભાગ છે, એટલે સીપીયુને કમ્પ્યુટરનું મગજ કહેવામાં આવે છે. સીપીયુ બોક્સ સાથે બધા જ ભાગો, એટલે કે મોનિટર, કીબોર્ડ, માઉસ, પ્રિન્ટર, સ્પીકર, આ બધા જ ભાગો સીપીયુ બોક્સ સાથે જોડાયેલા હોય છે વાયર દ્વારા. અને દરેક ભાગને સીપીયુ કામ કરવા માટેની સૂચનાઓ આપે છે, બરાબર? એટલા માટે સીપીયુને કમ્પ્યુટરનું મગજ કહેવામાં આવે છે. તમારે પરીક્ષામાં પૂછાય છે. આગળ સ્પીકર, તો સંગીત સાંભળવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે વિદ્યાર્થી મિત્રો? સ્પીકરનો તમે બધા જ જાણો છો, ખરું ને? કારણ કે આપણે શાળામાં પ્રાર્થના કરીએ છીએ ત્યારે દરેક ક્લાસમાં એક સરખી પ્રાર્થના સંભળાય છે. તો એ શેના મદદથી શક્ય છે? સ્પીકરના મદદથી. એ સિવાય તમે નવરાત્રિમાં પણ ગરબા વાગતા હોય ત્યારે સ્પીકરનો ઉપયોગ થતો જોયો હશે. ઘણા વિદ્યાર્થીઓના ઘરે પણ સ્પીકર હશે, બરાબર ને? તો સ્પીકરનો ઉપયોગ આપણે સંગીત સાંભળવા માટે કરીએ છીએ. આગળ પ્રિન્ટર. પ્રિન્ટરથી આપણે કોઈ પણ લખાણ અથવા ચિત્રો છાપવા હોય તો એના માટે પ્રિન્ટરનો ઉપયોગ થાય છે. પ્રિન્ટરની મદદથી આપણે લખાણ અથવા ચિત્રો દોર્યા હોય તો એ આપણે કાગળ ઉપર લેવા હોય તો એ પ્રિન્ટરની મદદથી લઈ શકીએ છીએ, એટલે કે છાપવા માટે પ્રિન્ટરનો ઉપયોગ થાય છે. આગળ સ્વાધ્યાય. પાઠ 2 આપણો લગભગ પૂર્ણ થયો હતો ભાગ 1માં, બરાબર ને? તો આજે આપણે એના વિશે થોડી માહિતી પણ ફરીથી મેળવી લીધી. તો હવે આપણે સ્વાધ્યાય જોઈશું. નીચેના વાક્યો વાંચો, સાચા શબ્દ પર વર્તુળ દોરો. વર્તુળ એટલે ગોળ. અહીંયા વાક્યમાં 2 જવાબ આપેલા હશે, એમાંથી આજે પ્રશ્ન છે એનો 1 જવાબ સાચો હશે અને 1 ખોટો હશે. તો આપણે સાચો જે જવાબ હોય, જો અહીંયા આગળ 2 જવાબ છે ને, વચ્ચે લીટી છે, ઘાટા અક્ષરથી જવાબો આપેલા છે, એટલે તમને ખબર પડે કે આ 2 જવાબો છે એમાંથી 1 જવાબ સાચો હશે અને 1 જવાબ ખોટો હશે. તો આપણે સાચા જવાબ ઉપર ગોળ કરવાનું છે, વર્તુળ દોરવાનું છે. 1. મોનિટર માઉસ પર 2 કે 3 બટન હોય છે. શેના પર હોય છે? આપણે આગળ જોઈ ગયા, માઉસ પર, બરાબર ને? તો અહીંયા સાચો જવાબ છે માઉસ. તો માઉસ ઉપર આપણે ગોળ કરવાનું છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો પેન્સિલ રબર સાથે રાખે, બરાબર ને? જેથી કરીને આપણે વિડીયો જોતા જઈએ અને જવાબો લખતા જઈએ, જેથી કરીને આપણે નોટબુકમાં લખવું હોય તો સરળતાથી લખી શકીએ. પ્રશ્ન 2. મોનિટર સીપીયુ ટીવીના પડદા જેવું દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમે બધા જ જાણો છો, સીપીયુ નહીં પણ મોનિટર કોણ ટીવીના પડદા જેવું દેખાય છે? મોનિટર. તો સાચો જવાબ છે મોનિટર. મોનિટર ટીવીના પડદા જેવું દેખાય છે. જે ખોટો જવાબ છે એને આપણે કશું જ કરવાનું નથી. નંબર 3. પ્રિન્ટર મોનિટર કાગળ પર છાપે છે. આપણે હમણાં જોઈ ગયા ને, કાગળ પર છાપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? પ્રિન્ટરનો. તો આપણે સાચા જવાબ પ્રિન્ટર છે, તો પ્રિન્ટર ઉપર ગોળ કરવાનું છે અને સાચું વાક્ય બનશે પ્રિન્ટર કાગળ પર છાપે છે. પ્રશ્ન 4. કીબોર્ડ સીપીયુ કમ્પ્યુટરનું મગજ છે.
તો કયો સાધન કમ્પ્યુટરનું મહત્વનું છે આપણે આગળ જોઈ ગયા ને, તો સીપીયુ, કારણ કે કમ્પ્યુટરના બધા જ ભાગો સીપીયુ બોક્સ સાથે જોડાયેલા છે અને સીપીયુ દરેક સાધનને એટલે કે દરેક કમ્પ્યુટરના ભાગને કાર્ય કરવાની સૂચના આપે છે, બરાબર ને? સીપીયુ બોક્સમાં રહેલું સોફ્ટવેર, બરાબર? તો અહીંયા સાચો જવાબ છે સીપીયુ. તો આપણે લખીશું કે સીપીયુ કમ્પ્યુટરનું મગજ છે, તો અહીંયા આપણે ગોળો કરી દઈશું. પ્રશ્ન 5, સંગીત સાંભળવા કીબોર્ડ સ્પીકરનો ઉપયોગ થાય છે. કયા સાધનનો ઉપયોગ થાય છે સંગીત સાંભળવા? સ્પીકરનો, બરાબર ને? તો આપણે સ્પીકર ઉપર ગોળ કરી દઈશું, તો સાચું વાક્ય બનશે સંગીત સાંભળવા સ્પીકરનો ઉપયોગ થાય છે. પ્રશ્ન 6, લખવા માટે માઉસ કીબોર્ડનો ઉપયોગ થાય છે. તો આપણે કીબોર્ડ વડે લખી શકીએ છીએ, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો સાચો જવાબ આવશે કીબોર્ડ. તો લખવા માટે કીબોર્ડનો ઉપયોગ થાય છે, તો આપણે કીબોર્ડ ઉપર ગોળ કરી દઈશું, બરાબર આ રીતે. પ્રશ્ન 7, વૃક્ષ દડો એ કુદરતી ચીજ છે. આપણે પહેલા પાઠમાં શીખી ગયા ને, કુદરતે બનાવેલી અને કુદરતી વસ્તુ અને માણસે બનાવેલી વસ્તુ. તો અહીંયા આપણને કુદરતી ચીજ પૂછી છે, તો દડો તો માણસ બનાવે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? આપણે પાઠ શીખ્યા ત્યારે મેં તમને કીધેલું. તો અહીંયા કુદરતી ચીજ પૂછી છે, તો વૃક્ષ એ કુદરતી ચીજ છે, તો આપણો સાચો જવાબ શું થશે? વૃક્ષ. તો વૃક્ષ ઉપર ગોળ કરવાનું છે અને સાચું વાક્ય બનશે વૃક્ષ એ કુદરતી ચીજ છે. આગળ 8 નંબર, માછલી પેન એ માણસે બનાવેલી વસ્તુ છે. તો માછલી એ કુદરતી છે, એનામાં જીવ છે, ચાલે છે, ખાય છે, પીવે છે, બરાબર? તો માછલી કુદરતી કહેવાય. તો પેન જે લખો છો ને, લખવા માટે ઉપયોગી છે, પેન એ માણસે બનાવેલી વસ્તુ છે, બરાબર? તો સાચો જવાબ આવશે પેન. તો પેન ઉપર ગોળ કરીશું અને વાક્ય બનશે પેન એ માણસે બનાવેલી વસ્તુ છે. નંબર 8, 9, કમ્પ્યુટર પુસ્તક એ યંત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે સૌ જાણો છો કે વીજળીથી ચાલતા અને વાયર સાથે જોડાયેલા કોઈપણ સાધનને યંત્ર કહેવાય છે. તો કમ્પ્યુટર એ સાચો જવાબ છે, કારણ કે કમ્પ્યુટર એ વીજળી સાથે, વીજળીથી ચાલે છે, વાયરથી જોડાયેલા છે, બરાબર? એટલે એ યંત્ર કહેવાય. પુસ્તકને વાયરની જરૂર ના પડે, વીજળીની જરૂર ના પડે, એટલે એ યંત્ર નથી. તો સાચો જવાબ છે કમ્પ્યુટર. કમ્પ્યુટર એ યંત્ર છે, એ વાક્ય બનશે. 10 નંબર, માઉસ કીબોર્ડ પર ઘણી બધી કી હોય છે, બરાબર? કયા સાધન પર ઘણી બધી કી હોય છે વિદ્યાર્થી મિત્રો? આપણે આગળ જોઈ ગયા છીએ કીબોર્ડ પર, ખરું ને? માઉસ પર તો 2 કે 3 બટન હોય છે. તો કીબોર્ડ પર ઘણી બધી કી હોય છે, તો અહીંયા આપણે કીબોર્ડ ઉપર ગોળ કરવાનું છે. તો દરેક વિદ્યાર્થી મિત્ર, આ રીતે 1 થી 10 પ્રશ્નોમાં સાચા જવાબ ઉપર વિડીયો જોઈ અને સ્વાધ્યાય પોથીમાં ગોળ કરવાનું છે અને તમારે કમ્પ્યુટરની નોટબુકની અંદર પાઠ 2 તમારે ચાલુ જ છે, ખરું ને? આપણે શાળા ચાલુ હતી તે દરમિયાન આપણે થોડું એમાં લખાવેલું પણ છે, બરાબર? તો ત્યાં આગળ તમારે સ્વાધ્યાય એવું હેડિંગ આપી, મથાળું આપી આ સૂચના લખવાની છે અને તમારે નોટબુકની અંદર સુંદર અક્ષરે આ 10-એ 10 પ્રશ્નો લખવાના છે અને પેન્સિલ વડે સાચા જવાબ પર ગોળ કરવાનું છે. આ રીતે 2 જવાબો આખું વાક્ય લખી અને સાચા જવાબ ઉપર ગોળ કરવાનું છે. તો દરેક વિદ્યાર્થી મિત્રએ આ લેસન કરવાનું છે. વાલી મિત્રોને નમ્ર વિનંતી કે આપના બાળક માટે આ વિષય નવો છે તો એને આ વિષયમાં સમજવામાં સરળતા પડે અને લેસન કરવામાં પણ સરળતા પડે એટલા માટે એને થોડી મદદ કરવા વિનંતી. આવજો વિદ્યાર્થી મિત્રો, આવતા પીરિયડમાં આપણે નવા પાઠ સાથે ફરી મળીશું.